ચાલો ત્રણ અગિયાર ચેપ્ટર નંબર દસ લેક્ચર નંબર ત્રણ એમાં છે તરલના યાંત્રિક ગુણધર્મો પણ એમાં હવે આપણે ત્રીજી રાશિ જોશું ઘનતા ઘનતા આમ તો બધા ભણી ગયા છો સો ટકા ભણી ગયા છો તમે ઘનતા સો ટકા ઘનતાની વાત કરીએ ઘનતાની આપણે કોની વાત કરીએ દીકરા ઘનતાની ઘનતાની આપણે વાત કરીએ ઘનતાની ઘનતાની વાત કરીએ આપણે તો દીકરા ઘનતા એટલે શું જો હજી આની મને વ્યાખ્યા યાદ નથી આવતી હું તો દર વખતે કેવું છું વ્યાખ્યા યાદ ન હોય તો સૂત્ર પર ચેક કરો ઘનતાનું સૂત્ર છે રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી ક્યાં જી હા એમ બરાબર પદાર્થનું દળ વી બરાબર પદાર્થનું કદ એમ બરાબર પદાર્થનું દળ અને વી બરાબર પદાર્થનું કદ સૂત્ર શું લખો આપણે રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી તમે પરથી વ્યાખ્યા વી ક્યાં છે છેદમાં વી છેદમાં છેદમાં છે કોણ વી એનો મતલબ શું થયો સર છેદમાં છે એનો મતલબ એકમ લખાય તો એકમ કટ દીઠ એકમ કટ દીઠ પદાર્થના દળને કેવા એકમ કટ દીઠ એકમ કદ દીઠ કદ કેવું લેવાનું એકમ તો એકમ કદ દીઠ પદાર્થના દળને તે પદાર્થની શું કહેવાય છે બેટા ઘનતા કહેવાય જો એકદમ સિમ્પલ અને સોબર એકમ કદ દીઠ કદ કેવું લેવાનું એકમ તો એકમ કદ દીઠ કદ છેદમાં છે એકમ કદ દીઠ પદાર્થના ઘનતાને તે પદાર્થની ઘનતા કહેવાય તો ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી તરત જ પૂછ્યો કે છે સર એકમ એકમ દળ દળનો એકમ આવડે સર કિલોગ્રામ વી કદ કદનો એકમ આવડે સર કદનો એકમ આવડે સર મીટર કી બિલ એનો એકમ થઈ જશે હા થોડું વ્યવસ્થિત લખીએ એનો એસઆઈ એકમ એસઆઈ એકમ થાય કિલોગ્રામ પર મીટર ક્યુ બરાબર અને એનો કદાચ કોઈ પૂછે સીજીએસ એકમ કયો એકમ સીજીએસ તો ગ્રામ પર સેમી ક્યુ એનો એસઆઈ એકમ કિલોગ્રામ પર મીટર ક્યુ અને સીજીએસ એકમ ગ્રામ પર સેમી ક્યુ એસઆઈ એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને સીજીએસ એકમ ગ્રામ પર સેમી ક્યુબ આ ધ્યાન રાખજો તરત જ એનું પારિમાણિક સૂત્ર લખવાની ઈચ્છા થાય પારિમાણિક સૂત્ર આવડે કિલોગ્રામ એટલે એમ વન એલ લંબાઈ તો પણ છેદમાં છે તો એલ ક્યુબ પણ કેવું માઇનસ સમય નથી ટી ઝીરો એટલે એનું પારિમાણિક સૂત્ર થાય 130 વચ્ચેનું માઇનસ ઘનતા દળ અને કદ બંનેમાંથી એકને પણ દિશા નથી એટલે ઘનતા પણ અદિશાશી થઈ ગઈ ઘનતા પણ અદિશાશી થઈ ગઈ તો અહીં લખાશે ઘનતા ઘનતા કઈ રાશિ છે અદિશ ઘનતા કઈ રાશિ છે અદિશ ધ્યાન રાખજો ઘનતા કઈ રાશિ છે અદિશ એટલે આમાં ભૂલ ન થાય એકમ કદ દીઠ પદાર્થના દળને તે પદાર્થની ઘનતા કહેવાય રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી
एम ए पदार्थ नु दळ, वी ए पदार्थ नु कद, एकम शू थशे, एसआई एकम थाय किलोग्राम पर मीटर क्यूब, सीजीएस एकम थाय ग्राम पर सेमी क्यूब, पारिमाणिक सूत्र थशे 130 वच्चे नो माइनस। तो घनता एक ही राशि थी गई आपकी अदिश राशि। अदिश राशि केम? कारण के एमां कोई दिशा नथी। हवे घनता ना बीजा एक्स्ट्रा मुद्दा लखीए, प्रवाही माटे विचारो। प्रवाही पहला तो प्रवाही माटे प्रवाही ने तमे दबाओ, एना पर बल लगाओ। प्रवाही ने तो प्रवाही दबावी शकाय खरा? दबावी शको एने तमे? ना। વાસ્તવમાં જોવા જાવ તો પ્રવાહી દબાય, પણ એટલું બધું દબાઈ શકાય નહીં, એટલે પ્રવાહી અદબનીય છે, દબાવી શકાતું નથી। તો પ્રવાહી માટે અથવા પ્રવાહી અદબનીય છે, અદબનીય છે। આમ બહુ ઊંચું દબાણને કેટલાક પ્રવાહીને થોડુંક દબાવી શકાય, એટલું બધું નહીં, પણ આમ જોવા જાવ તો પ્રવાહી કેવું કહેવાય? અદબનીય। પ્રવાહી અદબનીય છે, અદબનીય છે, બરાબર? અદબનીય છે એટલે એનું કદ કેવું થઈ જાય? અચળ। તો રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી, તેનું દળ અચળ, એનું કદ અચળ, તો ઘનતા, તો ટૂંકમાં એની જે ઘનતા છે તો આના પરથી કહી શકાય કે પ્રવાહીની જે ઘનતા છે એ અચળ છે। જો પ્રવાહીને એટલે પ્રવાહીની ઘનતા કેવી હોય? અચળ મોટે ભાગે, બરાબર। આ જ વસ્તુ વાયુ માળ્યો, તો વાયુને દબાવી શકાય? વાયુને દબાણ સાથે ટાયરમાં ભરો છો, ફુગ્ગામાં ભરો છો, ભરી શકાય, તો વાયુ દબનીય છે। વાયુ દબનીય છે તો જેનું કદ છે, કદ શું થયા કરે? બદલાયા કરે। એનું કદ સતત શું થયા કરે? બદલાયા કરે। વાયુ દબનીય છે એટલે એનું કદ શું થયા કરે? બદલાયા કરે। તો ઘનતાનું સૂત્ર શું હતું? રો ઇઝ ઇક્વલ ટુ તો સર એમ બાય વી, તો દળ અચળ પણ કદ બદલાયા કરે એટલે અચળ, છેદ ચલ, તો કિંમત શું થયા કરે? બદલાયા કરે। એટલે તમે એમ લખી શકો કે ભાઈ વાયુની ઘનતા અચળ નથી, ચલ છે, ચલ છે, ટૂંકમાં બદલાયા કરે। આમાં કઈ ભૂલ થવી જોઈએ? કોઈ હિસાબે કોઈ ભૂલ ન થઈ છે, અદબની દબની ખબડિયા। એટલે આ થઈ ગઈ તમારી ઘનતાની વ્યાખ્યા। હવે આનો ત્રીજો ભાગ છે, ચોથી રાશિ, વિશિષ્ટ ઘનતા। કઈ ઘનતા? વિશિષ્ટ ઘનતા, જે આપણે ચોથા લેક્ચરમાં જોશું, ખાસ વાત।